તો આ તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતા ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેના કારણે એમને વિડીયો જાહેર કરીને માફી માંગવાની નોબત આવી છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં પહોંચેલા ભાજપ નેતા અને રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા જેથી દ્વારા રાજવી પરિવાર અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા નિવેદનને કારણે માફી માંગવાની નોબત આવી હતી. આ મામલે પૂર્વ શિક્ષણ મંત્રી અને ક્ષત્રિય સમાજના આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ સહિતના રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો અને કહ્યું કે મારો આશય વિધર્મીઓ જુલ્મોનું નિરૂપણ કરવાનો છે. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો ન હતો. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગર્વ છે. બીજા ખૂબ રહ્યા, અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે, અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હેટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા. ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો જો, અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું, અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય. રાજપૂત અને ક્ષત્રિય સમાજની નિંદા કરવાની પુરુષોત્તમ રૂપાલાને ભારે પડી ગઈ હતી અને લોકસભા ચૂંટણી માટે સામે કોઈ વિપરીત અસર ન થાય તે માટે તુરંત એમને માફી માંગતો વિડીયો જાહેર કરીને વિવાદ વધુ વકરે એ પહેલા પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.